વેલકમ ટુ રસોઈ શો પાવર્ડ બાય ફોર્ચ્યુન કપાસિયા તેલ. શું પ્લાન છે આજનો? પાર્ટી, પિકનિક કે પછી ઘરે રહીને જ આરામ કરવાના છો? વેલ, આમાંનો કોઈ પણ ઓપ્શન હોય. સ્ત્રીઓ માટે હંમેશા ઘરના કામ ઊભા ને ઊભા જ હોય છે. વેલ, લેડીઝ માટે તો રવિવાર રસોડું પત્યા પછી જ શરૂ થતો હોય છે. બટ ડોન્ટ વરી ફોર દેટ, અમે લઈને આવ્યા છીએ સન્ડે માટેની સ્પેશિયલ વાનગીઓ જે તમારા રસોડાના કામના લોડને ઓછો કરી દેશે અને સાથે સાથે તમારા ફેમિલી મેમ્બર્સનો સન્ડે બની જશે ફન ડે. તો ચાલો રવિવાર માટેની સ્પેશિયલ વાનગીઓ શીખી લઈએ અને શરૂ કરીએ સન્ડેની સ્પેશિયલ સફરને. તમારા સન્ડેને ફન ડે બનાવવા માટે શીખવાની છે સન્ડે સ્પેશિયલ વાનગીઓ, જે શીખવાડવા માટે આપણી સાથે છે કુકિંગ એક્સપર્ટ દીપ્તિ છાડવા. હેલો દીપ્તિબેન. હેલો દીપ્તિબેન, રવિવારના દિવસે તમારા ઘરમાં કેવો માહોલ હોય છે? રવિવારના દિવસે રૂટીન જે આપણે કરતા આખો વીકેન્ડ કરતા આખો જુદું હોય. રૂટીનમાં જે જમવાનું બનતું હોય ના બને, વચ્ચે વચ્ચે સ્નેક્સ હોય, એન્ડ ધેન હેવી બ્રેકફાસ્ટ હોય તો લંચ સ્કીપ કરીએ કે બહુ જ લાઇટ લંચ હોય એન્ડ અગેન ડિનર હોય. એટલે સમથિંગ અનયુઝ્યુઅલ જે રૂટીનમાં હોય એના કરતાં ઘણું ડિફરન્ટ. ઇન શોર્ટ, તો આજે રવિવાર માટે જે સ્પેશિયલ વાનગીઓ બનવાની છે એ કઈ છે? એક તો આપણે લેમન મેક્રોની પુડિંગ બનાવવાના છે અને બીજું છે કોરિયન્ડર લવાશ વિથ મેંગો સેલેડ. ઓકે, સૌથી પહેલાં શું બનવાનું છે? કોરિયન્ડર લવાશ વિથ મેંગો સેલેડ. ઓકે, પહેલી જે રેસીપી છે એને નામ પરથી એવું લાગે છે કે સ્નેક્સ હશે અને બીજું છે એ ડેઝર્ટ છે. હા, તો પહેલી રેસીપી માટે સામગ્રી જોઈ લઈએ. શ્યોર. મેંદો છે, મેંગો, કોરિયન્ડર, ટોમેટોઝ, મેયોનીઝ, કેબેજ, અનિયન્સ, કેપ્સિકમ, સોલ્ટ, શુગર અને ઈસ્ટ. ઓકે, શરૂઆત કરીએ. સૌથી પહેલાં એ જણાવો કે લવાશ એક્ઝેક્ટલી શું છે? લવાશ એકચ્યુઅલી હમસ સાથે ખવાતું હોય છે અને એમાં ઘણા બધા ફ્લેવર્સ હોય છે અને એને બેક કરવામાં આવે છે. આજે આપણે માઇક્રોવેવ કરીશું. ઓકે, શરૂઆત કરીએ. શ્યોર. સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું. થ્રી ફોર્થ કપ મેંદો લીધો છે, લ્યુકવોર્મ વોટર લીધું છે, એમાં આપણે શુગર એડ કરીશું અરાઉન્ડ 3/4 ટીસ્પૂન અને 3/4 ટીસ્પૂન ઈસ્ટ એડ કર્યું છે. પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. હા, શુગર ડિઝોલ્વ થઈ જાય ત્યાર સુધી. અત્યારે કેવા પ્રકારનો ડો પ્રિપેર કરવાનો છે? આપણે જેવી રીતે બ્રેડ નું ડો રેડી કરીએ કે નાન નું ડો રેડી કરીએ એવી રીતે કરવાનો છે. અચ્છા, એને આપણે કવર કરી દઈશું. એને કવર કરીને 5 મિનિટ્સ માટે ફ્રોથી થવા રાખીએ. ઓકે, ઈસ્ટ એક્ટિવેટ થઈ ગયું છે. સોલ્ટ એડ કરીશું લોટમાં અરાઉન્ડ 1/2 ટીસ્પૂન અને 2 ટેબલસ્પૂન ઓઇલ એડ કરીશું. અને હવે આનાથી લોટ બાંધીશું. બ્રેડ જેવો ઢીલો લોટ જ બાંધવાનો છે આનો પણ? હા. એને ઢાંકી અને ફર્મેન્ટ થવા દઈશું. અરાઉન્ડ 1 આવરમાં ડબલ થઈ જશે.
ફર્મેન્ટ કરેલો ડો રેડી છે. હવે એમાં આપણે કોથમીર એડ કરીશું. અત્યારે આપણે કોથમીરની ફ્લેવર આપી રહ્યા છે, એમાં ફુદીનાની ફ્લેવર આપી શકીએ, તલ, ખસખસ એનું ટોપિંગ કરી શકીએ, ઇવન ડ્રાય કોરિયન્ડર સીડ્સ હોય એ બી આપણે એડ કરી શકીએ. યસ, અરાઉન્ડ 1 ટેબલસ્પૂન એડ કરીએ છે. આ લવાશ બનીને રેડી હોય તો સેલેડ એસેમ્બલ કરતા વાર ના લાગે અને ઇમિડિયેટલી આપણે સર્વ કરી શકીએ. તો લવાશને બનાવીને આપણે સ્ટોર પણ કરી શકીએ? હા, કેટલા ટાઈમ સુધી? એ 10-15 દિવસ સુધી સરસ ક્રિસ્પી રહેશે. ઓકે, હવે આપણે એને વણી લઈએ. થોડોક સૂકો લોટ લઈ અને એને આપણે વણી લઈશું. આ સેમ ડોમાંથી લવાશના સિવાય જો બીજું કંઈ પ્રિપેર કરવું હોય તો શું થઈ શકે? આ લોટમાંથી આપણે નાન બનાવી શકીએ, કુલચા બનાવી શકીએ. ઓકે, કેવું વણવાનું છે? એને પતલું વણવાનું છે. આ સ્ટેજ પર આપણે કોઈ ટોપિંગ આપવું હોય તો એને ઓઇલથી બ્રશ કરી અને એની ઉપર ખસખસ કે સેસમી સીડ્સ લગાડી શકાય. ઓકે, એને પ્રિક કરી લઈશું. અને હવે કટ કરી લઈશું. ટ્રાયંગલ્સમાં કટ કરવાનું છે. માઇક્રોસેફ પ્લેટમાં એને મૂકી દઈએ. હવે એને આપણે માઇક્રોવેવ કરીએ. એને માઇક્રો હાઈ પર 2-3 મિનિટ્સ માટે બેક કરીશું. ઓકે, આટલી જલ્દી બની જશે? હા, લવાશ રેડી છે, સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે સેલેડ બનાવીએ. ડ્રેસિંગ બનાવવા માટે લેમન જ્યુસ લઈશું, 1 ટીસ્પૂન, 1 ટીસ્પૂન સુગર, થોડુંક સોલ્ટ લઈશું, એમાં ઓઇલ એડ કરીશું 1 ટીસ્પૂન, લીંબુનો રસ અને ખાંડ બંને લઈએ છીએ એટલે થોડો ખટમીઠો ટેસ્ટ આવશે. હા, અને હવે એમાં મેયોનીઝ એડ કરીએ છીએ, અરાઉન્ડ 2.5 ટેબલસ્પૂન્સ. ઓકે, ડ્રેસિંગ રેડી છે.
હવે સેલેડ ના ઇન્ગ્રેડિયન્ટ્સ લઈએ. 2 ટેબલસ્પૂન કેપ્સિકમ લઈએ છે. 2 ટેબલસ્પૂન અનિયન્સ લઈએ છે. અને 2 ટેબલસ્પૂન કેબેજ. આમાં લેટસ બી લઈ શકાય. 2 ટેબલસ્પૂન ટોમેટોસ. 1 ટીસ્પૂન કોરિયન્ડર લઈએ છે. અને મેંગો લઈએ છે અરાઉન્ડ હાફ કપ. ઓકે. આ સલાડ એટલું સરસ છે કે એને ડ્રાય આવી રીતે આજ ફોર્મમાં ખાઈએ તો પણ બહુ સરસ લાગે. હા. મેંગો સિવાય જો બીજું કોઈ ફ્રૂટ લેવું હોય તો કયું લઈ શકાય? એમાં પેર બહુ સરસ લાગે છે. પાઇનેપલ ફાઇન લાગે છે. અને ઇવન ગ્રેપ્સ. ડ્રેસિંગ એડ કરીએ. અત્યારે 1 ટેબલસ્પૂન એડ કરીએ છે. ઓકે. સેલેડ રેડી છે, સર્વ કરીએ. ડેફિનેટલી. મેંગોની સાથે ખાસી બધી ફ્લેવર્સ કમ્બાઈન થાય છે એટલે સેલેડનો ટેસ્ટ પણ બહુ જ સરસ, એકદમ યુનિક હશે. હા. અને એની ટાઈમ આ ખાઈ શકીએ આપણે એવી ડિશ છે. ઇવન આજ સેલેડમાં જો કાચી કેરી એડ કરીએ તો પણ બહુ જ સરસ લાગે. હા. ને કોરિયન્ડર થી ગાર્નિશ કરીએ. અને હવે લવાશ સર્વ કરીએ. હવે તૈયાર છે કોરિયન્ડર લવાશ વિથ મેંગો સેલેડ. યસ. કોરિયન્ડર લવાશ વિથ મેંગો સેલેડ બનાવવા માટે જોઈશે લવાશ માટેની કણક બાંધવા માટે મેદો 3/4 કપ, મીઠું 1/2 ટીસ્પૂન, તેલ 2 ટેબલસ્પૂન, કોથમીર 1 ટેબલસ્પૂન. ઇસ્ટનું મિશ્રણ બનાવવા માટે ફ્રેશ ઇસ્ટ 3/4 ટીસ્પૂન, ખાંડ 3/4 ટીસ્પૂન, પાણી 1/2 કપ. મેંગો સેલેડનું ડ્રેસિંગ બનાવવા માટે જોઈશે લીંબુનો રસ 1 ટીસ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, તેલ 1 ટીસ્પૂન, મેયોનીઝ 2.5 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર. મેંગો સેલેડ બનાવવા માટે સમારેલી કેરી 1/2 કપ, કોથમીર 1 ટીસ્પૂન, સમારેલા ટામેટા 2 ટેબલસ્પૂન, સમારેલી કોબીજ 2 ટેબલસ્પૂન, સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન, સમારેલું કેપ્સિકમ 2 ટેબલસ્પૂન, ગાર્નિશિંગ માટે કોથમીર. કોરિયન્ડર લવાશ વિથ મેંગો સેલેડ બનાવવાની રીત. લવાશ માટેની કણક બાંધવા માટે એક બાઉલમાં મેદો, મીઠું, તેલ અને ફરમેન્ટ કરેલું ઈસ્ટનું મિશ્રણ ઉમેરી કણક તૈયાર કરો. તેને ઢાંકી દઈ 1 કલાક માટે ફરમેન્ટ થવા દો. આથો આવ્યા બાદ કોથમીર ઉમેરી તેને મિક્સ કરી લો અને કણકના લુવા કરી વણી લઈ તેને પ્રિક કરી લો. ત્યાર પછી તેને ટ્રાયેંગલ શેપમાં કટ કરી લો. કટ કરેલા ટ્રાયેંગલ્સને માઇક્રોવેવ પ્રૂફ પ્લેટમાં લઈ હાઈ પાવર ઉપર 2-3 મિનિટ માટે માઇક્રો થવા દો. મેંગો સેલેડ માટેનું ડ્રેસિંગ બનાવવા માટે એક બાઉલમાં લીંબુનો રસ, ખાંડ, મીઠું, તેલ અને મેયોનીઝ લઈ તેને મિક્સ કરી લો. સેલેડ બનાવવા માટે અન્ય એક બાઉલમાં કેપ્સિકમ, સમારેલી ડુંગળી, સમારેલી કોબીજ, ટામેટા, કોથમીર, સમારેલી કેરી અને બનાવેલું ડ્રેસિંગ લઈ તેને બરાબર મિક્સ કરી લો. હવે સેલેડને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી બનાવેલા કોરિયન્ડર લવાશની સાથે સર્વ કરો. તો તૈયાર છે કોરિયન્ડર લવાશ વિથ મેંગો સેલેડ. રવિવાર હંમેશા બધા માટે સ્પેશિયલ હોય છે.
તો રવિવારે બનતી વાનગીઓ પણ સ્પેશિયલ હોવી જોઈએ. તો ચાલો વધુ એક સન્ડે સ્પેશિયલ રેસિપી શીખી લઈએ. દીપ્તિબેન, હવે પાસ્તાની એક રેસિપી બનવાની છે, એક ડિઝર્ટ બનવાનું છે, કેવો ટેસ્ટ હશે એનો? બહુ જ લેમની ફ્લેવર હશે અને બહુ જ ફ્લેવરફુલ ફ્રેગરન્સ હશે. તો એના માટે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જણાવી દો. હા, મેક્રોની લીધી છે, લેમન છે, મિલ્ક છે, શુગર, નટમેગ, બટર અને કસ્ટર્ડ પાવડર. ઓકે, કેટલો ટાઈમ લાગશે ઓવરઓલ એને બનતા? 10 મિનિટ્સ બનતા લાગે અને બેક કરવા માટે બીજા 10 મિનિટ્સ. ઓકે, શરૂ કરી દઈએ. શ્યોર, ગેસ ઓન કરીએ. બે કપ મિલ્ક એડ કરીએ છે. અને 1 કપ પાણી. એમાં 1 કપ મેક્રોની એડ કરીએ છે. અચ્છા, દૂધમાં જ મેક્રોનીને કૂક કરવાની? હા, એટલે વધારે ક્રીમી બનશે. અત્યારે મેક્રોની લઈએ છે, એના સિવાય બીજા કોઈ શેપના પાસ્તા લઈએ તો પણ ચાલે? ચાલે. આ પુડિંગ એવું છે કે એને ગરમ બી ખાઈ શકાય, ઠંડુ, અને અત્યારે આપણે 10 મિનિટ્સ માટે બેક કરીએ છે, પણ ઘણી વખત એને હાફ એન અવર માટે બેક કરવામાં આવે છે અને ઉપરની લેયર એકદમ બ્રાઉન થઈ જાય પછી સર્વ કરવામાં આવે છે. તો એનો ટેસ્ટ કેવો લાગે? બહુ સરસ, થોડું કેરેમલાઇઝ થઈ ગયું હોય શુગર એવો ટેસ્ટ આવે. ઓકે, પાણીમાં જ્યારે પાસ્તા કૂક થાય છે એમાં અને દૂધમાં કૂક થાય છે ત્યારે ટાઈમમાં કોઈ ડિફરન્સ હોય છે? કદાચ 2 મિનિટ્સ વધારે લાગે દૂધમાં. ઓકે, એને કવર કરી દઈએ. સ્લો ફ્લેમ પર જ રાખવાનું છે? ના, અત્યારે ફાસ્ટ પર મૂકીશું. એકવાર બોઇલ આવી જાય પછી મીડિયમ. અત્યારે આપણે એમાં લેમન ફ્લેવરનું બનાવી રહ્યા છે. સ્ટ્રોબેરી સીઝન હોય તો સ્ટ્રોબેરી ફ્લેવર બી બહુ સરસ લાગે. હા હા, અને ઓરેન્જ ની ફ્લેવર કેવી લાગે? બહુ ફાઇન લાગે. પાસ્તાની સાથે ઘણી વખત પાઇનેપલ નું કોમ્બિનેશન થતું હોય છે, એ પણ બહુ સરસ લાગતું હોય છે, પણ અત્યારે જે ફ્લેવર્સ લીધી છે એકદમ અનયુઝ્યુઅલ છે. એકદમ ફ્લેવર્સ એના બર્સ્ટ થાય છે મોઢામાં. અને સાથે અત્યારે લીંબુ અને જાયફળ નું કોમ્બિનેશન કર્યું છે, એ પણ બહુ સરસ લાગે. બહુ જ ફાઇન લાગે છે. ચેક કરી લઈએ. મેક્રોની કૂક થઈ ગઈ છે. એમાં શુગર એડ કરીએ, અરાઉન્ડ 3 ટેબલસ્પૂન્સ. અને કસ્ટર્ડ પાવડર છે 1 ટેબલસ્પૂન, એને મેં મિલ્કમાં ડાયલ્યુટ કરી લીધું છે, એ એડ કરીએ. આજે ડેઝર્ટ છે એટલું સરસ છે કે હવે તો પાસ્તા પણ બધા ઘરે લાવીને રાખતા જ હોય છે, અને બીજા જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એકદમ ઓછા છે, ફટાફટ મળી જાય એવા છે અને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય એવા જ છે. એટલે રવિવારે ખાસ ગૃહિણીને જો આ રેસિપી બનાવી હોય તો વધારે જહેમતની જરૂર જ નથી. સાચી વાત છે. એકદમ ક્રીમી ટેક્સચર થઈ ગયું. ક્રીમી ટેક્સચર થઈ ગયું છે. એમાં જાયફળ એડ કરીશું. અને લેમન રિંગ, યોર ફેવરેટ. યસ, અગેન એનું વ્હાઈટ પાર્ટ ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું. ગેસ ઓફ કરીએ. હવે એમાં લેમન એસેન્સ એડ કરીશું. 2 ડ્રોપ્સ જ એડ કરીશું. હવે આપણે એને
બેકિંગ ડિશમાં ટ્રાન્સફર કરીશ. એની ઉપર થોડુંક બટર નાખીશું. બટર નાખ્યા પછી બેક કરવામાં એ ડ્રાય નહીં થઈ જાય. એને બેક કરવા મૂક્યા. ચાલો જોઈએ કે સર્વિંગ કેવી રીતે કરવાનું છે. દીપ્તિબેન, પુડિંગ બેક થઈ ગયું છે, બહુ સરસ દેખાય છે. હવે શું કરવાનું છે? એને ગાર્નિશ કરીએ. ઓકે, લેમન નું સ્લાઈસ છે, એને ટ્વિસ્ટ કરી દીધું છે. મિન્ટ થી ગાર્નિશ કરીએ. તો તૈયાર છે લેમન મેક્રોની પુડિંગ. તારા સન્ડે ને સ્પેશિયલ બનાવી દે એવા ફ્લેવર્સ વાળું પુડિંગ. યસ, હું હમણાં જ તમને ટેસ્ટ કરીને કહું કે કેવું બન્યું છે. શ્યોર. લેમન મેક્રોની પુડિંગ બનાવવા માટે જોઈશે મેક્રોની 1 કપ, દૂધ 2 કપ, પાણી 1 કપ, ખાંડ 3 ટેબલસ્પૂન, કસ્ટર્ડ પાવડર 1 ટેબલસ્પૂન, જાયફળ 1/4 ટીસ્પૂન, લેમન ઝેસ્ટ 1/4 ટીસ્પૂન, લેમન એસેન્સ 1/4 ટીસ્પૂન, બટર 1/2 ટીસ્પૂન, ગાર્નિશિંગ માટે લીંબુની સ્લાઈસ, ચેરી અને ફુદીનાના પાન. લેમન મેક્રોની પુડિંગ બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં દૂધ, પાણી અને મેક્રોની ઉમેરી ઢાંકણ ઢાંકી તેને બોઇલ કરવા મૂકો. બોઇલ થઈ ગયા બાદ તેમાં ખાંડ, કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ, જાયફળ, લેમન ઝેસ્ટ અને લેમન એસેન્સ મિક્સ કરી બેકિંગ ડિશમાં લઈ બટર લગાવી 200 ડિગ્રી ઉપર 15 મિનિટ માટે બેક થવા દો. બેક થઈ ગયા બાદ લીંબુની સ્લાઈસ, ચેરી અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે લેમન મેક્રોની પુડિંગ. અને હવે શીખવાની છે આજની ત્રીજી વાનગી, એ પણ શેફ સ્ટાઇલ રેસિપી. તેના માટે આપણી સાથે છે ફોર્ચ્યુન તરફથી શેફ પ્રણવ જોશી. હેલો શેફ. હાય શેફ. આજે દર્શકો માટે તમે શું લઈને આવ્યા છો? આજની રેસિપી બહુ સિમ્પલ છે, સોયા પુલાવ છે. અરે વાહ, એટલે કે આજે ફરી એકવાર સોયા ચંક્સનો યુઝ થવાનો છે? બિલકુલ. તો એના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. શ્યોર. એ માટે આપણી પાસે ફોર્ચ્યુન પ્લસ રિફાઇન્ડ કપાસિયા તેલ છે, ફોર્ચ્યુનના સોયા ચંક્સ છે, રાઈસ છે, બેઝિક વેજીટેબલ્સ છે અને સોલ્ટ, પેપર અને ગરમ મસાલો. યસ, બહુ જ સિમ્પલ વેજીટેબલ્સ છે અને મસાલા પણ એકદમ રૂટિનમાં આપણે જે ઘરમાં યુઝ કરતા હોય એ જ છે. ઓવરઓલ બનવામાં કેટલો ટાઈમ લાગશે? ઓલમોસ્ટ 5-6 મિનિટ. ઓકે, શરૂઆત કરી દઈએ. બિલકુલ. આપણે 2 ટેબલસ્પૂન ફોર્ચ્યુન પ્લસ રિફાઇન કપાસિયા તેલ એડ કરીશું. ઓકે. એની અંદર આપણે ગાર્લિક એડ કરીશું. ચોપ્ડ ગાર્લિક છે. ઓકે. 1 ટેબલસ્પૂન જેટલું.
અંદર આપણે એડ કરીશું અનિયન્સ ઓલમોસ્ટ દોઢ અનિયન જેટલું આપણે એને સ્લાઈસ કરેલા છે ઓકે અનિયન્સ ના ખાતા હોય તો તમે બીજું કોઈ બી હર્બ્સ યુઝ કરી શકો જેમ કે સેલરી છે એવા કોઈ હર્બ્સ તમે આ લેવલે યુઝ કરી શકાય એની અંદર આપણે એડ કરીશું થોડા મટર ઓલમોસ્ટ 20 ગ્રામ્સ જેટલા છે પારબોઈલ કરીને લઈએ છે પારબોઈલ કરેલા છે અને એની અંદર થોડું સોલ્ટ નાખ્યું જ્યારે એને બોઈલ કર્યા ત્યારે હવે એની અંદર આપણે એડ કરીશું બ્રોકલી બ્રોકલીને બી બ્લેન્ચ કરેલી છે આપણે ઓલમોસ્ટ 20-30 ગ્રામ જેટલી લઈશું આપણે આ રસોડે શેફ તમે પહેલા પણ સોયા ચંક્સની રેસિપી શીખવી ચૂક્યા છો આજે ફરીથી તમે સોયા પુલાવ લઈને આવ્યા છો તો સોયા ચંક્સ કેટલા હેલ્ધી છે ફોર્ચ્યુન સોયા ચંક્સની જો વાત કરીએ તો ઇટ ઇઝ વેરી હેલ્ધી કારણ કે એની અંદર પ્રોટીન લેવલ જે છે ઇટ ઇઝ વેરી હાઈ અને તમે કોઈ બી લેવલ કોઈ બી ટાઈમ ઓફ ધ ડે તમે એને લઈ શકો જેમ કે મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે હોય કે લંચ હોય કે ડિનર હોય અને એઝ આઈ સેડ કે તમે એક વખત એને ફીલ કરશો કે એક્સપિરિયન્સ કરશો જ્યારે તમે પોતે ખાશો ધેન યુ વિલ 100% ફાઇન્ડ કે યોર ડે મારો દિવસ વધારે એનર્જેટિક રહે એવું પણ કહેવાતું હોય છે કે દરેક વ્યક્તિએ દિવસમાં 100 ગ્રામ જેટલા સોયા ચંક્સનો યુઝ તો કરવો જ જોઈએ બિલકુલ કારણ કે આપણે એઝ અ વેજીટેરિયન સોયા ચંક્સ ઇઝ વન ઓફ ધી બેઝ ઇન્ગ્રેડિયન્ટ જેનાથી આપણને તરત જ પ્રોટીન મળતું હોય છે એટલે ઇટ ઇઝ વેરી હેલ્ધી એની અંદર આપણે એડ કરીશું ડીસીડ કરેલા ટમેટોસ છે ઓલમોસ્ટ હાફ ટમેટો જેટલો યુઝ કરીશું આપણે હવે એની અંદર આપણે એડ કરીશું ફોર્ચ્યુન ના ચંક્સ સોયા ચંક્સ ઓલમોસ્ટ 30 ગ્રામ્સ જેટલા એડ કરીએ છે અગર તમારે એના સ્લાઇસીસ કરીને બી એડ કરવું હોય તો તમે ઓલવેઝ સ્લાઇસ કરીને એડ કરી શકાય સોયા ચંક્સનો જે પોતાનો ટેસ્ટ હોય છે એકદમ બ્લેન્ડ હોય છે થોડોક માઇલ્ડ હોય છે એટલે ઘણા લોકો એને યુઝ કરવાનું અવોઈડ કરતા હોય છે પણ એનો ટેસ્ટ માઇલ્ડ હોવાથી એમાં ઘણી બધી ફ્લેવર્સ આપણે એડ કરી શકીએ કરેક્ટ ઘણા બધા તમે એક્સપેરિમેન્ટ કરી શકો છો આપણે કેરેટ્સ એડ કરીશું એની અંદર ઓલમોસ્ટ 20 ગ્રામ્સ જેટલા છે ફોર્ચ્યુન પ્લસ રિફાઇન કપાસિયા તેલની આપણે જો વાત કરીએ જેની અંદર આપણે યુઝ કર્યું છે ઇટ હેઝ 17% લો એબ્ઝોર્પ્શન ઓઇલ છે જેનો મતલબ કે રેગ્યુલર ઓઇલથી તમે આ યુઝ કરો તો 70% એનું લો એબ્ઝોર્પ્શન થતું હોય છે કે પ્રોડક્ટ કે જે ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે તરેલી વસ્તુ બનાવતા હોય એમાં ઓછું એબ્ઝોર્બ કરતું હોય છે વિચ ઇઝ વેરી હેલ્ધી અને એનું જે બર્નિંગ પોઈન્ટ છે એનો સ્મોકિંગ પોઈન્ટ છે ઓઇલનો કે યુઝ્યુઅલી આપણે ઘરે કોઈ બી વસ્તુ કુક કરતા હોઈએ અને તેલ નો યુઝ વધારે થતો હોય જેમ કે પૂરી સ્પેશિયલી તો આખા ઘરમાં ધુમાડો થતો હોય છે તો આનાથી યુ હેવ વી કેન અવોઇડ એ ધુમાડો અચ્છા એટલે એક બહુ જ સારી ક્વોલિટી કહી શકાય બિલકુલ હવે એની અંદર આપણે મસાલા એડ કરીશું સોલ્ટ બિરયાની મસાલો રેડ ચીલી પાવડર એની અંદર આપણે એડ કરીશું રાઈસ ઓલમોસ્ટ 150 ગ્રામ જેટલા રાઈસ છે હા આપણે સ્ટર કરી દઈએ વેજીટેબલ્સ અત્યારે આપણે લીધા છે એના સિવાય જો બેલ પેપર્સ લેવા હોય તો ફ્રેન્ચ બીન્સ લેવી હોય એની સાથે મશરૂમ લેવું હોય તો પણ બહુ સરસ લાગશે બિલકુલ લઈ શકાય યુ કેન એડ વોટ એવર વેજીટેબલ્સ તમને જે ભાવતા હોય ઝુકીની લઈ શકાય કેરેટ લઈ શકાય એસ્પાયગ્રસ લઈ શકાય જેમ તમે કીધું કે બીન્સ લઈ શકાય થોડું વોટર એડ કરીશું આપણે હા રાઈસ રેડી છે હવે સર્વ કરી દઈએ શ્યોર
શેફ અત્યારે આપણે બહુ સિમ્પલ ફ્લેવર્સ લીધી છે અને આ પુલાવ રેડી કરીએ છીએ. એ સિવાય મેક્સિકન, ઇટાલિયન, ચાઇનીઝ કોઈ પણ ફ્લેવર્સ એડ કરીને એ રીતનો પુલાવ પણ રેડી કરી શકીએ. બિલકુલ કરી શકાય, અને એ બધા ફ્લેવર્સની સાથે તમે ફોર્ચ્યુનના જે સોયા ચંક્સ છે એ એડ કરી શકાય. અને ઇટ કેન, તમે જેમ કીધું કે મેક્સિકન બનાવો તો મેક્સિકન થઈ શકે, ચાઇનીઝ કરો તો ચાઇનીઝ થઈ શકે, ઇટાલિયન કરો ઇટાલિયન થઈ શકે. રાઈટ. સો એની કાઇન્ડ ઓફ ફ્લેવર તમારે યુઝ કરવું હોય રાઈસની અંદર તો થઈ શકે. હવે આપણે એને ગાર્નિશ કરી દઈએ. યસ. આપણી પાસે ચોપ્ડ કોરિયન્ડર છે. રેડી છે સોયા પુલાવ. વેરી સિમ્પલ, વેરી ટેસ્ટી રેસિપી. યસ, ટેસ્ટી તો છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. બિલકુલ. સોયા પુલાવ બનાવવા માટે જોઈશે ફોર્ચ્યુન પ્લસ રિફાઇન્ડ કપાસિયા ઓઇલ 2 ટેબલસ્પૂન, સ્લાઇસ કરેલી ડુંગળી 1.5 નંગ, સમારેલું લસણ 1 ટેબલસ્પૂન, બ્લાન્ચ કરેલી બ્રોકોલી 20-30 ગ્રામ, પારબોઇલ કરેલા વટાણા 20 ગ્રામ, ડીસીડ કરેલું ટમેટું 1/2 નંગ, ફોર્ચ્યુન સોયા ચંક્સ 30 ગ્રામ, સમારેલું ગાજર 20 ગ્રામ, રાંધેલો ભાત 150 ગ્રામ, મીઠું સ્વાદ અનુસાર, બિરયાની મસાલો 1/2 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન, ગાર્નિશિંગ માટે કોથમીર. સોયા પુલાવ બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં ફોર્ચ્યુન પ્લસ રિફાઇન્ડ કપાસિયા ઓઇલ, સમારેલું લસણ, સમારેલી ડુંગળી, પારબોઇલ કરેલા વટાણા, બ્લાન્ચ કરેલી બ્રોકલી, સમારેલા ટામેટા, ફોર્ચ્યુન સોયા ચંક્સ અને ગાજર ઉમેરી તેને સાંતળી લો. ત્યારબાદ તેમાં મીઠું, બિરયાની મસાલો, લાલ મરચું પાવડર અને રાંધેલા ભાત તેમજ થોડુંક પાણી ઉમેરી મિક્સ કરી લો. પુલાવને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે સોયા પુલાવ. દર્શક મિત્રો, આ રસોડું દરેક ગૃહિણી માટે પ્રેરણા સ્વરૂપ છે. અને આજે આપણી સાથે જે દર્શક આવ્યા છે તે અમદાવાદથી આવ્યા છે, જેમનું નામ છે પ્રીતિબેન દલાલ. ચાલો તેમને મળીએ અને તેમની રેસીપી વિશે જાણીએ. હેલો પ્રીતિબેન. હેલો. આ રસોડે તમારું સ્વાગત છે. થેન્ક યુ. પ્રીતિબેન, આ શો જોવો તમને કેટલો ગમે છે? ઘણો જ ગમે છે. કદાચ બપોરે ન જોવાય તો સાંજે રિપીટમાં બી જોઈ લઉં છું. અને આ રસોડે બનતી વાનગીઓમાંથી ઘરે કેટલી વાનગીઓ ટ્રાય કરો છો? ઘણી ખરી. ઓકે, અને કેવી બને છે? સારી. અને ઘરના લોકોનું એપ્રિશિએશન કેવું હોય છે? ઘણું છે. ઓકે, તો આજે દર્શક મિત્રો માટે અને મારા માટે કઈ રેસીપી લઈને આવ્યા છો? આજે છે કાચા કેળાના દહીંવડા. અરે વાહ, એટલે કે જનરલી જે રીતે નથી બનતા એવી રીતે કેળામાંથી બનવાના છે દહીંવડા. સામગ્રી જોઈ લઈએ. કાચા કેળા છે, મોળું દહીં છે, ગળી ચટણી છે, મીઠું છે, મરી છે, ચાટ મસાલો છે અને ગાર્નિશિંગ માટે છે. ઓકે, દહીં વડા બનતા કેટલો ટાઈમ લાગશે? ફક્ત 10 મિનિટ. શરૂઆત કરી દઈએ? જરૂર. પહેલા આપણે તેલ મૂકી દઈશું, તેલ થવા માંડે. શેના માટેની પ્રોસેસ કરીએ છીએ અત્યારે? આપણે કાચા કેળા જે બાફેલા છે તેને થોડા સેલો ફ્રાય કરી લઈશું. સૌપ્રથમ કાચા કેળાને બાફીને છાલ કાઢી લઈશું, પછી તેના થોડા નાના પીસ કરીશું. એને હાથથી પ્રેસ કરી લઈશું. ઓકે. દાબીને ટિક્કી જેવું કરી દઈએ. દાબીને ટિક્કી જેવું બનાવી લઈશું. પ્રીતિબેન, મોટે ભાગે જ્યારે દહીંવડા બનાવવાનો વિચાર આવે તો એના માટે ખાસી પૂર્વ તૈયારી કરવી પડતી હોય છે. આ રેસીપી એવી છે કે વિચાર આવે ને તરત જ આપણે બનાવી શકીએ. બહુ ઝડપથી બની જતી અને ઇઝી તમે પ્રોસેસથી બનાવી શકો એવી છે. અને કોઈ મહેમાન આવે કે અચાનક ફરાળમાં બી તમને બનાવવાનું મન થાય કે 11 હોય કે કોઈ અપવાસ હોય, ત્યારે બી આ બહુ કામ લાગે છે. જનરલી મોરૈયો છે કે સાબુદાણાની ખીચડી બનતી હોય છે, પણ કાચા કેળાના દહીંવડા બનવામાં પણ સાર ઝડપથી બને છે અને સારું પડે છે. રાઈટ. તેલ આવી ગયું છે.
પલટાવી લઈએ છે. બંને બાજુ થોડા ગુલાબી છે ફ્રાય કરી લઈશું. પ્રીતિબેન, નોર્મલ દહીંવડા કરતા આ રેસીપી ખાસી અલગ છે અને એકદમ યુનિક છે. આવી સરસ મજાની રેસીપીનો આઈડિયા કેવી રીતે આવ્યો? ઉપવાસમાં કાયમ જમવામાં સાંજનો હોય કે સવારે તો તમે પૂરી છે કે રાજગરાની પૂરી મોરૈયો છે શાક બનાવેલો, સાંજ માટે કંઈક ને કંઈક અલગ જોઈએ તો કાચા કેળામાંથી દહીંવડા બને કે પકોડા બને કે પછી કોઈ વખત ફરાળી ઢોસા બી બનાવી લઈએ, એટલે એ રીતનું કંઈક ચેન્જ રહેતો. કાચા કેળામાંથી બનાવીએ છીએ એટલે જે લોકો બટાકા ન ખાતા હોય એમને પણ આ વાનગી તો ખાસી ઉપયોગી થશે. જરૂર, જૈન લોકો માટે તો ખાસ. હા પ્રીતિબેન, તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારા મિસ્ટર છે અને મારી બેબી છે, મારો બાબો છે, એ બંને ઓસ્ટ્રેલિયા છે. હા, બંને મેરિડ છે. અચ્છા, બંનેની ઘેર નાના કિડ્સ બી છે. અરે વાહ, તો તમે એક વખત ઓસ્ટ્રેલિયા જઈ આવે કે ના? ત્રણ વખત જઈ આવે. ઓકે, કેવું લાગ્યું ઓસ્ટ્રેલિયા? ઘણું સરસ છે અને ફરવા લાયક સ્થળ માટે બી સારું છે અને વેધર બી સારું છે. આપણા ઇન્ડિયા જેવું જ વેધર છે, ગમે એવું છે. ઓકે, થઈ ગયા છે? બસ ગુલાબી થઈ ગયા છે, આપણે હવે એને કાઢી લઈશું. હવે એને થોડા ઠંડા કરીશું. ઓકે પ્રીતિબેન, મને એ જણાવો કે તમારી દીકરી અને વહુ બંને ઓસ્ટ્રેલિયા છે, તો તમારી પાસેથી વાનગીઓ શીખ્યા છે કે નહીં? જરૂર, અને ઘણી બધી વાનગી બનાવે છે અહીંયાથી, આપણી ટ્રેડિશનલ વાનગી બી બનાવે છે, સાથે કોઈ નવી ત્યાંની રેસીપી બી બનાવે છે, લેબાનીઝ આઈટમ બી બના ત્યાંના બનાવે છે લોકો. હા હા, થાઈ બનાવે છે, મેક્સિકન બનાવે છે. ઓકે, અને તમારી દીકરી અને વહુ ત્યાં આ કાર્યક્રમ જોવે છે કે નહીં? જરૂરથી જુએ છે અને એમાંથી એને અનુકૂળ આવતી બધી જ રેસીપી ત્યાં બનાવે છે. ઓકે, અને તમે અત્યારે હાલમાં શું કરો છો? હાઉસવાઈફ છું. ઓકે, હાઉસવાઈફ છો એટલે ઘરની ખાસી બધી જવાબદારીઓ તમારા માથે હશે. ઇનફેક્ટ દીકરો અને દીકરી બંને ફોરેનમાં છે એટલે તમારા માથે ખાસી બધી ઘરની જવાબદારીઓ રહેતી હશે. ઘરની જવાબદારી ઘણી છે પણ સાથે મારા મિસ્ટર બી મને ઘણી હેલ્પ કરે છે, એટલે અમે બંને એકલા છીએ, એકબીજાની સાથે ટાઈમ. યસ, એટલે એવું કહી શકાય કે બંને એકબીજાના સુખ દુઃખના સાથી છે. ઓકે, આ ઠંડા થઈ ગયા છે, હવે આપણે એને એસેમ્બલ કરીશું. હા, અને પ્લેટ આપશો? યસ. મોળું દહીં છે, એની અંદર મેં એક ચમચી ખાંડ નાખેલી છે. જે રીતે દહીં વડા માટે દહીં પ્રિપેર કરતા હોય, દહીં વડા માટે જે દહીં પ્રિપેર કરીએ છીએ છે. અત્યારે તો દહીં વડા બનાવીએ છીએ પણ આ જ રીતે કેળાને શેલો ફ્રાય કરીને બીજી ઘણી બધી ચાટ પણ બનાવી શકાય. આ રીતે કેળાની ચિપ્સ કરીને બી તમે તળી શકો, કેળાને છીણીને એનો ચેવડો બી બનાવી શકો. યસ, અને એને આવી રીતે છીણીને પકોડા બી બનાવી શકો. ઘણી બધી આઈટમ બને છે. યસ, આ ગળી ચટણી છે ખજૂર આંબલીની. એ થોડું મીઠું કટ નાખીશું.
થોડો મરી પાવડર લઈશું. હા, કેળા સાથે મરી પાવડરનો ટેસ્ટ સારો લાગશે. કેળાની જે વેફર બનતી હોય છે એમાં પણ મીઠા અને મરીનો જ ટેસ્ટ હોય છે. થોડોક ચાટ મસાલો લઈશ. અને ઉપર થોડી સેવ સ્પ્રિંકલ કરીશું. તૈયાર છે કાચા કેળાના દહીંવડા. દહીંવડાની એકદમ અલગ અને ફટાફટ બની જાય એવી રેસીપી. બની જાય એવા કાચા કેળાના દહીંવડા તૈયાર છે. તેની રીત લખાવવાની બાકી છે. પેન અને પેપર લઈને રેડી છો ને? તો ચાલો લખી લો કાચા કેળાના દહીંવડા બનાવવાની રીત. કાચા કેળાના દહીંવડા બનાવવા માટે જોઈશે બાફેલા કાચા કેળા, 2 નંગ, તેલ શેલો ફ્રાય કરવા માટે, એસેમ્બલિંગ માટે દહીં, ખજૂર અને આંબલીની ચટણી, મીઠું, મરી પાવડર, ચાટ મસાલો અને સેવ. કાચા કેળાના દહીંવડા બનાવવાની રીત. સૌ પ્રથમ બાફેલા કાચા કેળાના પીસીસ કરી તેને પ્રેસ કરી લો. હવે કેળાને પેન ઉપર તેલ લઈ સાંતળી લો. ત્યારબાદ કેળાને થોડાક ઠંડા કરી સર્વિંગ પ્લેટમાં લઈ ગળ્યું દહીં, ખજૂર અને આંબલીની ચટણી, મીઠું, મરી પાવડર, ચાટ મસાલો તેમજ સેવથી એસેમ્બલ કરી સર્વ કરો. તો તૈયાર છે કાચા કેળાના દહીંવડા. પ્રીતિબેન, તમે જે કેળાના દહીંવડા બનાવ્યા એ બહુ જ ટેસ્ટી હતા. મેં ટેસ્ટ કર્યા, મને બહુ જ મજા પડી ગઈ. થેન્ક યુ સો મચ. અને આ રસોડે આવ્યા અને દર્શક મિત્રો સાથે આટલી સરસ રેસીપી શેર કરી એ બદલ તમને મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ. મને અહીંયા જે બોલાવીને મારી વાનગી બધા સાથે શેર કરવાનો જે મોકો આપ્યો એ બદલ રસોઈ શોનો અને આપનો બધાનો ઘણો ઘણો આભાર. થેન્ક યુ સો મચ એન્ડ મોસ્ટ વેલકમ. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, આજે સન્ડે છે અને તમારી પાસે પૂરતો સમય હશે, એટલે કોઈ જ બહાનું ચાલશે નહીં. પેન અને પેપર ઉઠાવો અને પત્ર દ્વારા આ રસોડા માટેના પ્રતિભાવો અમને લખી મોકલાવો આ સરનામે. રસોઈ શો ઈટીવી ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380015. અમારું ઈમેલ આઈડી છે rasoishow@etv.co.in. ઉનાળો ગયો ને જરા ખાસ થઈ, પણ ચોમાસું પણ પોતાની અલગ જ સમસ્યાઓ લઈને આવે છે. ચોમાસામાં ખાસ કરીને સ્કિનને રિલેટેડ તકલીફો વધી જતી હોય છે, એટલે નહાતી વખતે થોડાક દિવસ માટે સાબુની જગ્યાએ ચણાના લોટના ઉપટણનો ઉપયોગ કરજો. નહાવાના પાણીમાં કડવા લીમડાના પાન પણ ઉમેરી શકાય, એ પણ એન્ટીસેપ્ટિકનું કામ કરશે. અને હા, સાંજે કડવા લીમડાના પાનનો ધુમાડો કરવાથી મચ્છરોનો ઉપદ્રવ પણ ઘટી જશે. મચ્છરોને ભગાડવાનો સૌથી કારગર અને ઘરગથ્થુ ઈલાજ છે. તો ચાલો આ વાત સાથે જ અત્યારે તો મારે જવાનો સમય થઈ ગયો છે. ફરીથી મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહેજો અને મસ્ત રહેજો. આવજો.